જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો જોડાયા હતા અને ઠેર ઠેર ભાજપના ઉમેદવારનું સ્વાગત કરવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે અંતિમ ચરણ ચાલી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા બેઠકના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીનો રોડ શો પાલમપુર નવાગંજ ખાતેથી શરૂ થયો હતો જેમાં ડીજેના તાલે મોટી સંખ્યામાં બાઇક ચાલકો રોડ શોમાં જોડાયા હતા જેમાં નવાગંજ થી નીકળી રોડ શો ગલબા કાકા સહિતના બાવલાઓને ફૂલની વર્ષા કરવામાં આવી હતી તેમજ કાકાની પોત્રી ઉમેદવાર રેખાબેન ગોત્રી પોતાના દાદાજીના સ્ટેચ્યુ પર ફૂલોની વર્ષા કરી આશીર્વાદ મેળવ્યા હતા ત્યારબાદ રેલી ગઠાવન સંજય ચોક દિલ્હી ગેટ શિમલા ગેટ કીર્તિ સ્તંભ ગુરુ નાનક ચોક થઈ બેચરપુરા પહોંચી સુખબાગ રોડ હનુમાન ટેકરી એરોમા સર્કલથી જલારામવાડી ખાતે પૂર્ણ કરવામાં આવી હતી આ રોડ શોમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, પાલમપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ, હરેશભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો જોડાયા હતા. આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના અમારા લોકસભાના ઉમેદવાર ડૉ. રેખાબેન ચૌધરી સાહેનો પાલમપુર શહેરની અંદર એક ભવ્ય રોડ શોનું આયોજન હતું અને જે રોડ શોની અંદર મતદારોનો ઉત્સાહ એમની આંખોમાં એમના હૃદયમાં અને જે રીતે આ રેલીની અંદર અમારા રોડ શોની અંદર લોકો પોતાની મેળે સ્વયંભૂ રીતે જોડાઈ રહ્યા છે એમનું ઠેર ઠેર જે સ્વાગત થઈ રહ્યું છે અને આ બધું જ આવનારું ત્રીજું ધમ એ મોદી સરકારનું છે અને મોદી સાહેબ ત્રીજીવાર વાર આવશે બનાસકાંઠાની અમારી આ સીટ અમે અભૂતપૂર્વ લીડથી જીતીશું એની સંપૂર્ણ અમારો આશાવાદ આ લોકોના પ્રેમમાં અને